नवरात्रि पर्व ने लाग्यू कोरोना नु ग्रहण। हिंगडा चाचर चौक मां आरती अने पूजा अर्चना माटे मड़ी परमिशन। सरकारी गाइडलाइन नो फरजियात करवानो रहेशे अमल। પાટણના રાજમહેલ રોડના વૃક્ષોની હરાજીને લઈ સર્જાયો વિવાદ। વિપક્ષના નેતા ભરત ભાટિયાએ નિયમ મુજબ હરાજી કરવા કરી રજૂઆત। પાલિકા દ્વારા વૃક્ષ કટિંગની કામગીરી કરાઈ શરૂ। પાટણના ઉતિયા પરિવારોના કુંભકાર કલાકારો દ્વારા માતાજીના ગરબાને અપાઈ રહ્યો છે આખરી ઓપ। પ્રથમ પુત્ર પ્રાપ્તિ માટે કાઢવામાં આવે છે માતાજીના માટીના ગરબા। રૂપિયા 70 થી માંડી 300 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે ગરબા। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। દેશમાં ફેલાયેલ કોરોના મહામારીનું ગ્રહણ અન્ય ધાર્મિક તહેવારોની જેમ નવરાત્રી મહોત્સવને પણ લાગ્યું છે। સરકાર દ્વારા ગરબા પર રોક લગાવી માત્ર પૂજા અર્ચના અને આરતીને જ મંજૂરી આપવામાં આવી છે। ત્યારે પાટણ શહેરના હિંગડા ચાચર ચોકમાં યોજાતા નવરાત્રી મહોત્સવ મંડળ દ્વારા ગરબા બંધ રાખી માત્ર આરતી જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટેની પરમિશન પણ મેળવવામાં આવી છે। શહેરના હિંગડા ચાચર ચોકમાં છેલ્લા 50 વર્ષથી ધામધૂમપૂર્વક નવરાત્રી મહોત્સવ યોજવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈ ગરબા નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટ્રસ્ટી મંડળ દ્વારા 9 દિવસ સુધી રોજ રાત્રિના 8.5 કલાકે માત્ર આરતી અને પૂજનનો કાર્યક્રમ સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે। પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર હિંગડા ચાચર ચોકમાં જ આરતી અને દર્શન માટેની પરમિશન આપવામાં આવી છે। શહેરના અન્ય નવરાત્રી મહોત્સવના આયોજકોએ પરમિશનો માંગેલી છે અને તે માટેની રજૂઆતો પણ કરી છે। હિંગડા ચાચર ચોકમાં યોજાનાર નવરાત્રી મહોત્સવ ઉપર ટ્રસ્ટના પ્રમુખ કિશોર ભૈયાએ પ્રકાશ પાડી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। બહુ સારા આપી રહી છે તો પીટીએમના માધ્યમથી કિશોરભાઈ શ્રી રાવલ ઉર્ફે ભૈયાજી તેમજ અમારા તનુભાઈ મેઇન સંચાલક તેમજ આશિષભાઈ મોદી ઇન્દ્રદત્તા નવરાત્રિના મહામંત્રીથી અને હું ઇન્દ્રદત્તા નવરાત્રિનો 35 વર્ષ પ્રેસિડેન્ટ છું તો પીટીએમના માધ્યમથી હું જણાવું છું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ગાઈડલાઈન મુજબ અમે ઇન્દ્રદત્તાની અંદર દર ફેરા જલ્પા રમાડીએ છીએ। ઓનલી વન બહેનો જ આસમના માતાજીનો હવન કરીએ છીએ અને સુવાજીનો જમણવાર કરીએ છીએ, પણ આ પહેલાં કોરોના મહામારીનો વાયરસ ઓર હિન્દુસ્તાનની અંદર ગુજરાતનો ભારતમાં ચાલતો હોવાથી તો કેન્દ્ર સરકારે ગુજરાત સરકારથીની લાઈન મુજબ આ સાલ અમે ખાલી માતાજીની સ્થાપના કરીશું, કોટ મૂર્તિ લાવીશું, કોટ મૂર્તિ લાવીને માતાજીની સ્થાપના કરીશું, માતાજીની સ્થાપના થઈને આસમનો નવચંડી હવન કરીશું માતાજીની દયાથી, તેમજ અમે આ પહેલાં જલ્પા રમાડવાના નથી, આજથી ઉતારી એક કલાકનો અમારો પ્રોગ્રામ પૂરો કરી દઉં અને અડતાલથીની ગાઈડલાઈન મુજબ અમે કરી દઉં અને આ પહેલાં અમે ઇન્દ્રદત્તા નવરાત્રી વર્ષમાં જે 50 વર્ષથી નવરાત્ર થાય છે અને માતાજીને તલવસા પ્રમાણે અમે કરી દઉં અડતાલથીની ગાઈડલાઈન મુજબ, તઈ અમે કોઈ બહેનોને અમે જલ્પા રમાડવા નથી। અચ્છુ ભારત માતા જય જય અંબે જય ગૌતર। નવરાત્રા નવરાત્રા મહોત્સવનું અમે આયોજન કરેલું છે, પણ આ સાલને જે નવરાત્રની અંદર અમે થોડો નવો સુધારો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે કે જેથી કે અમે સવારના માતાજીને જે સ્થાપના કરી છે 9 દિવસ માટે માતાજીની સ્થાપના કરી અને સવારના એને જે પૂજાવિધિ કરીશું અને સાંજના 8.5 પછી 1 કલાકનો અમારો કાર્યક્રમ છે ખાલી ઓનલી ફોર આરતી, આરતી ઉતારવાની અને જેના લોકો સૌને ડિસ્કશનમાં રાખીને એના દર્શન અને સેનિટાઈઝર
સેનિટાઈઝર ફરજિયાત રાખી છે, માસ્કની જયારે ફૂલ સુવિધા માસ્ક સાથે ને ડિસ્પેન્સરીમાં ઉભા રહે લગભગ 50-100 કે એની જે સરકાર છે ગાઈડલાઇન પ્રમાણે એની કોફી ટીકી થશે અને એનાથી વધુ થશે તો અમે પ્રોગ્રામ થોડો સમાપ્ત કરી દઉં અને સરકાર છે ગાઈડલાઇન પ્રમાણે અને જે અમને પરમિશન આપ્યું છે પાટણ એ રિજન અને પાટણ નગરપાલિકા એમને જે અમને સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જે પરમિશન આપી છે તે બદલ અમે બંને સાગાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને દર સાલ અમને વગર કોઈ ચાર્જ લીધા વગર અમને પરમિશન આપે છે અને આ સાલ અમને સારી એવી પરમિશન આપી છે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે એટલું સરકાર સાચવવાનું એમને કહેલું છે અમે એ રીતે અમે કરીશું કે ડિસિઝન રાખીશું માસ્કની સુધી પૂરી સુવિધા રાખીશું અને સેનિટાઈઝરનો ઉપયોગ બી કરીશું પાટણની અંદર આના તમારા સિવાય કઈ કઈ પરમિશનો મળે હાલમાં તો અમને જાણવા એવું મળ્યું છે કે કાલે અમે આ પરમિશન લીધી છે કે અમને આજે પ્રથમ પાટણની શહેરની અંદર પ્રથમ અમને પરમિશન આપેલું છે બરાબર અને અમારું માર્ગદર્શન લઈને લોકો એમ કહે છે કે અમે માગીએ વેકિંગ માગો આ રીતે સરકારશ્રીની ગાઈડલાઇન માગો અવશ્ય તમને બી પરમિશન આપશે સરકારની ગાઈડલાઇન મુજબ નવરાત્રી મહોત્સવને લઈ પાટણના પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે નવરાત્રી બાબતે જે સ્ટેટ ગવર્મેન્ટની ગાઈડલાઇન છે આનો અમલ અમે પાટણ શહેરમાં પણ કરી રહ્યા છીએ અને નવરાત્રીમાં કોઈ પણ મોટો મેળો કે કોઈ પણ મોટો ઉજાગરો કે કોઈ પણ લોકોનો ભેગા થવાનું જે છે અલાઉ નથી. એટ ધ સેમ ટાઈમ કોઈ અગર એમના મહોલ્લા વિસ્તારમાં નાની સંખ્યામાં લોકો ભેગા કરીને આરતી કરવા માગે છે તો આ અલાઉડ છે એઝ પર સ્ટેટ ગવર્મેન્ટ ગાઈડલાઇન. આના માટે આપણે અરજી કરવી પડશે. તો આ બધાને અમે શું કહેવાય અહીંયાથી સૂચિત કરીએ છીએ કે અગર આપ લોકો આની પરવાનગી લેવા માગો છો અમારી ઓફિસમાં અરજી કરી શકશો અને ગાઈડલાઇન પ્રમાણે નિયમ પ્રમાણે આપ બધાને પરવાનગી આપવામાં આવશે. પ્રસાદીનું વિતરણ કેવી રીતના કર્યું? પ્રસાદીનું વિતરણ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આમાં ક્લેરિફિકેશન આવ્યું છે. કેવલ પેક્ડ પ્રસાદીનું વિતરણ થઈ શકશે, ઓપનમાં પ્રસાદનું વિતરણ નહીં અલાઉડ નથી. એટ ધ સેમ ટાઈમ માસ્ક તમામને પહેરવું જોઈએ, સેનિટાઈઝરની ઉપલબ્ધતા હોવી જોઈએ. આ બધી બાબતોથી આપણે એઝ પાર્ટ ઓફ કોરોના વોર બધા અવગત છીએ તો આ તમામ ગાઈડલાઇનનું પણ પાલન કરવું જોઈએ. પાટણ શહેર સહિત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આદરી લોકો સાથે દાદાગીરીઓ કરી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ગોલાપુરની મહિલા અને દુધારામપુરાના બુટલેગર ઇસમને પાટણ પ્રાંત અધિકારીએ 5 જિલ્લામાંથી 1 વર્ષ માટે તડીપાર કર્યા છે. પાટણ તાલુકાના ગોલાપુર ગામે રહેતી અને દારૂના ધંધા સાથે સંકળાયેલી ચેહાબેન કીર્તિસિંહ તથા દુધારામપુરાના ઠાકોર ભરતજી વેરસિંહજીએ પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકામાં લોકોમાં ભય ઊભો કરી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા, જેઓ સમાજ માટે ખતરારૂપ બનતા પાટણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓની હદમાં 1 વર્ષ સુધી પ્રવેશબંધી ફરમાવી હદપારનો હુકમ કર્યો છે. દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ આ 2 બુટલેગરો પૈકી ભરતજી ઠાકોર સામે અગાઉના 10 અને હાલના 4 મળી કુલ 14 ગુનાઓ નોંધાયેલ છે, જ્યારે ઠાકોર ચેહાબેન સામે અગાઉના 15 અને હાલના 3 મળી કુલ 18 ગુનાઓ નોંધાયેલ છે. પાટણ સબ ડિવિઝનમાં 57 ગણ હેઠળ ગુજરાત પોલીસ એક્ટની 57 ગણ હેઠળ 2 ઇસમોને આજે તડીપાર કરવામાં આવ્યો છે. એક એમાંથી એક મહિલા ઇસમ છે, એક પુરુષ ઇસમ છે. બંને સરસ્વતી પાટણ NEC ના ગામોના રહેવાસી છે. આ લોકો દ્વારા સતત પ્રોહિબિશન એક્ટ વિરુદ્ધની કાર્યવાહીઓ ચાલુમાં હતી અને આ લોકો એમના ખેતરોમાં વાંસ અને વાંસનો ઉપયોગ કરીને દારૂના ઉત્પાદન કરતા હતા, જેના કારણે ખાસું લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન બનવાની શક્યતા હતી. અમારી લો એન્ડ ઓર્ડરની જે મિટિંગ હોય છે, જેમાં બધા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સ અને પોલીસ ઓફિસર્સ હાજર હોય છે, એમાં પણ અમારી ચર્ચા થઈ હતી કે આ લોકો ખાસા ન્યુસન્સ છે આપણા પાટણના સબ ડિવિઝન માટે અને એ લોકો દ્વારા ફાસ્ટમાં પણ આવા ગુનાઓ કરવામાં આવેલ છે. તો જે દેશનું પરિપાર કરવામાં આવ્યું છે એમાંથી 1 દ્વારા 11 FIR કોઈ વિષયની નોંધાઈ હતી. તો એ લોકો કોઈ નાના મોટા ગુનેગાર કે કોઈના દ્વારા ભૂલથી કોઈ ગુનો કરવામાં આવ્યો હોય આ રીતના દર્શાતા નથી. એટ ધ સેમ ટાઈમ બીજા જે આરોપી છે એમના વિરુદ્ધ ઓલમોસ્ટ 15 FIR નોંધાઈ હતી. આના બાબતે અમે એમને બીજા અને ત્રીજા મહિનામાં આ વર્ષમાં નોટિસ આપી અને કોર્ટમાં આ લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુમાં હતી. વચ્ચે લોકડાઉન આવી ગયું તો
અમારી અપેક્ષા હતી કે લોકડાઉનમાં આ લોકો દ્વારા કાર્યવાહી બંધ કરી દેવામાં આવશે, પણ લોકડાઉન દરમિયાન પણ આ લોકો વિરુદ્ધ એક કેસમાં વિરુદ્ધ 4 એફઆઈઆર અને બીજા કેસમાં વિરુદ્ધ 3 એફઆઈઆર નોંધાઈ છે. એમની ગતિવિધિઓ સતત ચાલુ હતી અને આ લોકો એકદમ ન્યુસન્સ બની ગયા હતા. તો આજે જ્યારે લોકડાઉન પછી કાલે અમે નોટિસ આપી તો અમારી ધ્યાનમાં આવ્યું કે આ લોકો વિરુદ્ધ ચાલતા કોર્ટની કાર્યવાહી દરમિયાન 3 એફઆઈઆર અને બીજા વિરુદ્ધ 4 એફઆઈઆર થઈ છે. તો આ કાયદા વ્યવસ્થાને એક રીતનું ચેલેન્જ છે કે અમારા વિરુદ્ધ કશું જ નહીં થશે. તો આના કારણે આ લોકોને પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ અને સુરેન્દ્રનગર આ 5 જિલ્લાઓની સીમથી હદપાર કરવાનો નિર્ણય અમારા દ્વારા કરવામાં આવ્યું છે અને આ લોકોને હુકુમની બજવણી થઈ ગઈ છે. એમને થોડો સમય આપવામાં આવશે અને પછી એમને આ જ જિલ્લાઓની હદથી બહાર કરવાનું આવશે. કેટલા વર્ષ માટે સાહેબ? 1 વર્ષ. પાટણમાં ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વિદ્યાર્થીઓના ફી ઘટાડા મામલે શહેરના વિવિધ 5 સ્થળો સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રાહદારીઓ અને શહેરીજનોએ ભાગ લઈ ફી ઘટાડો કરવાની માંગ કરી હતી. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જન અધિકાર મંચ દ્વારા કોરોના મહામારીને લઈ વિદ્યાર્થીઓની ફી ઘટાડવાના મામલે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સરકાર સંપૂર્ણ ફી માફ કરે તેવી માંગ કરી હતી. 5 દિવસ સુધી સહી ઝુંબેશનો આ કાર્યક્રમ કરવામાં આવશે તો નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે પણ પોતાની સહી કરી આ સહી ઝુંબેશને સમર્થન આપ્યું છે. નમસ્કાર. કોરોના મહામારીની અંદર સમગ્ર ધંધા રોજગાર ઠપ પડ્યા છે, તેની અસર દરેક સંસ્થા, દરેક વિભાગ અને દરેક જગ્યાએ પડી છે. તો આજે આપણે વાત કરીએ તો શિક્ષણ વિભાગની, કે જ્યારે આજે શિક્ષણ વિભાગ હજી કોઈ શિક્ષણનું કાર્યવાહી ચાલુ થઈ નહીં છે, તથા તે છતાંય ફી ઉઘરાવવામાં આવી રહી છે અને ફીમાં ઉઘરાવવાનો વાંધો નથી, પરંતુ અમારી માંગ એવી છે સરકાર દ્વારા કે 50% વધુ માફી કરવામાં આવે. જ્યારે આપણા શિક્ષણમંત્રીએ જે નિર્ણય લીધો છે કે 25% દરેક વિદ્યાર્થીની ફી માફી કરવામાં આવી છે, તેનાથી કોઈ વિદ્યાર્થી કે કોઈ વાલી સંતુષ્ટ છે નહીં, બધા અસંતુષ્ટ છે અને આ સ્વીકાર્ય નિર્ણય છે. તો હજી અમારું દરેક વાલીઓની અને વિદ્યાર્થીઓની વિનંતી છે કે તમે 50% પણ વધુ ફી માફી કરો, શક્ય હોય તો સંપૂર્ણ ફી માફી કરીને વિદ્યાર્થીઓને વાલીઓને રાહત આપો. તો આજે જન અધિકાર મંચ દ્વારા અમારી તમને વિનંતી છે, આજે પાટણના દરેક વિસ્તાર, જુદા જુદા વિસ્તારમાં સહી કેમ્પેન ચલાવવામાં આવી રહી છે. તેથી અમે 5 દિવસ આ સહી ઝુંબેશ ચલાવીને કલેક્ટરશ્રીને આવેદન પાઠવવાના છીએ અને આ આવેદન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સુધી પહોંચશે તેવી અમે કોશિશ કરીશું. આજે આપણા પાટણના નગરપાલિકા ઉપપ્રમુખ પણ અમને સમર્થન આપવા આવેલ છે, તો અમે તમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમે અમને સાથ અને સહકાર આપતા રહો, અમે ફી માફી કરાવીને જ રહીશું. કોરોનામાંથી ઉગ્ર આંદોલન કરવું પડશે તે છતાં અમે કરીશું, ખાલી તમે અમને સાથ અને સહકાર આપો. પાટણ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં 5 ધન્વંતરી રથો દ્વારા આરોગ્યના કેમ્પો કરવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય કર્મીઓએ કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોને માર્ગદર્શન આપ્યું હતું. પાટણના નવીન યુગ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ પાટણ શહેર સહિત કોરોનાનું સંક્રમણ અટકાવવા અભિયાન હાથ ધર્યું છે અને લોકો ફરજિયાત માસ્ક પહેરે, હાથ ધોવે, સેનેટાઇઝનો ઉપયોગ, સામાજિક અંતર જાળવે તે માટેનું માર્ગદર્શન આપવા વિવિધ ટીમો કાર્યરત કરી છે, જેને અનુલક્ષી લોકોને આ માર્ગદર્શન પૂરું પાડવા આજે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કર્મચારીઓની 5 ટીમો બનાવી ધન્વંતરી રથ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેમ્પો કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી બ્રિજેશ પરમારે કોરોના માર્ગદર્શન અંગે પ્રકાશ પાડી જણાવ્યું હતું. અત્યારમાંથી અમે બીસીસીમાંથી ગ્રુપમાં છીએ. બીસીસી એટલે બીએ ચેન કોમ્યુનિકેશન કરવાનું છે પબ્લિકનું. જે સુપર સ્પ્રેડર્સ ફરતા હોય છે બજારમાં, શાકભાજીવાળા, લારીના ગલ્લા છે, ચાની કીટલીવાળા છે, યા ટોળે વળીને બેસતા હોય, એ લોકોને માસ્ક પહેરાવીએ છીએ યા એમના વિશે એમને સમજણ આપીએ છીએ કે માસ્ક કેટલું જરૂરી છે પહેરવું અને ક્યારે પહેરવું અને કેટલું ડિસ્ટન્સ રાખીને ઊભા રહેવું અને ક્યારે હેન્ડ વોશિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને ડિસ્ટન્સ મેન્ટેન કરવું અને બજારમાં જેમ ના બને તેમ બજારમાં ઓછું નીકળવું એના માટે સમજાવીએ છીએ. અને અફોર્ડેબલ ના હોય, ગરીબ માણસ હોય કે જે માસ્ક ખરીદી નથી શકતા યા માસ્ક ઉપર નીકળી ગયા છે, એમને માસ્ક બી આપે છે સરકારે. અમને જે પાટણમાંથી આપે છે એમને માસ્ક બી વિતરણ કરીએ છીએ. પાટણની અંદર કેટલી ટીમો આપ આવી? અમારી 5 ટીમ છે, 2 જણની 5 ટીમો હોય છે. એ દરેક અલગ અલગ એરિયામાં સુપર સ્પીડર્સ યા પેલા
બીચ વિસ્તાર હોય ત્યાં જઈને આ બધું કરે છે કાર્ય. પાટણ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબશ્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે ખાસ એક અભિયાન હાથ ધર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આપણને જે 5 બાબતોની અમલ કરવા માટેની એક માર્ગદર્શન આપ્યું છે, એમાં ખાસ કરીને માસ્ક વ્યવસ્થિત રીતે પહેર્યું, ફરજિયાત માસ્ક, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઇઝ કરવા, બજારમાં અને અન્ય જગ્યાએ સામાજિક અંતર જાળવવું, સાથે સાથે ટેસ્ટ ઇઝ બેસ્ટ માનનીય મુખ્યમંત્રીશ્રી જે આપણને વાત કરી છે, અને એની સાથે દરેક વ્યક્તિ, હું પણ કોરોના વોરિયર્સ, આ 5 વસ્તુઓને ધ્યાનમાં રાખી અને અમલ કરે તો આપણે ચોક્કસ કોરોના સંક્રમણને અટકાવી શકીએ છીએ. પાટણ જિલ્લામાં વોર્ડ 1માં આજે સાલવીવાળા વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં પણ ખાસ કરીને શાકભાજી વેચનાર અથવા તો રિક્ષા ચાલકો, દુકાનવાળા અને આજુબાજુના ઘરોમાં કેમ્પેઇન કરી માસ્ક કઈ રીતે પહેરવું, બિહેવિયર ચેન્જ માટેનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે, સાથે સાથે કોમોર્બિડ પીપલને પણ મેડિસિન આપવા માટેનો પ્રયત્ન. પાટણ નગરપાલિકા દ્વારા કોલેજ રોડ પર આવેલ લીલાછમ વૃક્ષોને કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટિયાએ આ હરાજી માત્ર એક વ્યક્તિને લાભ આપવાના હેતુથી જ કરવામાં આવી છે, જેના બદલે સ્થાનિક વર્તમાન પત્રોમાં જાહેર હરાજીની જાહેરાત આપીને કરવામાં આવે તેવી માંગણી કરી કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. પાટણ નગરપાલિકા ખાતે તારીખ 14/10/2020 રોજ એક ખાનગી વહીવટી લીલાછમ ઝાડ કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ખાનગી વહીવટી કાર્યવાહીની અંદર ફક્ત એકને એક વ્યક્તિને લાભ આપવા માટે 10 લબ્બર મૂછિયા જેટલા, જેને લાકડાની હરાજીમાં કોઈ દિવસ ભાગ લીધો ન હોય, એવા દાનગી પેટે લાવવામાં આવ્યા હતા વેપારી તરીકે. પરંતુ જે વ્યક્તિને આ લીલાછમ ઝાડ આપવાની કામગીરી આપવાની હતી, કોઈ પણ અગમ્ય કારણોસર એ હરાજીમાં ભાગ લઈ શકેલ નહીં, તેથી વહીવટી બાનુ ગાડીને આ હરાજી મુલતવી રાખવામાં આવી હતી. રાજમહેલ રોડના ઘટાદાર લીલાછમ વૃક્ષો જે લાખો રૂપિયાની કિંમતમાં છે, એ લાખોની કિંમતમાં ફક્ત નગરપાલિકાને હજારો રૂપિયા ઉપજ્યા છે. આ કામગીરી પાછળ 100% શંકા એટલા માટે સેવાય એમ છે કે જે લીમડાનો ભાવ આસમાને છે, ત્યારે આવા ઘટાદાર લીલાછમ લીમડા ફક્ત નજીવી 31,000 કિંમતે હરાજીમાં જાય અને નગરપાલિકાની તિજોરી નુકસાન પડે એ કેટલા અંશે વ્યાજબી. આ બાબતની મારા ધ્યાન ઉપર આવતા મેં પ્રાંત અધિકારી શ્રી પાટણ, ચીફ ઓફિસરશ્રી પ્રમુખશ્રીને ધ્યાન દોરેલ છે કે આ નગરપાલિકાની તિજોરીનું આર્થિક નુકસાન ન પડે તે માટે બહોળી પ્રતિસાદ કરી લોકલ ન્યૂઝપેપરોમાં એની જાહેરાત આપી, જેથી ગામે ગામના વેપારીઓ હરાજીમાં આવે અને આ લીમડાની કિંમત ઊંચી અંકાય. પરંતુ ઝાડ કાપવાનું પાટણ નગરપાલિકામાં એક સેટિંગનું કામ હોવાથી ફક્ત લાખો રૂપિયાના ઝાડ હજારો રૂપિયામાં આપી દીધા છે અને નગરપાલિકાની પોતાના અંગત સ્વાર્થ માટે નુકસાન પહોંચાડ્યું છે. રાધનપુર તાલુકાના સરદારપુર ગામની એક યુવતીનું વિધર્મી દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું, જે મામલે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્રો આપી આ બંનેને ઝડપી પાડવા રજૂઆતો કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી અને મુંદ્રા તાલુકાના લુણી ગામેથી યુવક અને યુવતીને ઝડપી લઈ આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ લાવવામાં આવ્યા હતા. અપહરણનો ભોગ બનનાર યુવતીની માતા સાધુ કલાવતી બહેને જણાવ્યું હતું કે આ યુવાને પોતાની દીકરીને બહેન બનાવી હતી અને સંબંધો કેળવી લલચાવી ફોસલાવી બગાડી ગયો હતો. પોલીસે તેમને ઝડપી પાડતા પોલીસની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ.
દિનેશભાઈ તાલુકો રાધનપુર ગામ સરકારપુરા. આ બનાવની વાત એવી છે કે આજે ત્રણ મહિના પૂરા થઈ ગયા. મારી દીકરી ઘરેથી વિધર્મી ભાઈ રાખડી બંધાવી અને એને ખોખલાઈ ફસાઈ ભય થઈને લઈ ગયો હતો, તો એનું અપહરણ કર્યું હતું. તો મેં સંગઠનને અને તેમજ પોલીસ તંત્રને જાણ કરવાથી પોલીસ તંત્રએ પણ બહુ સારી કામગીરી કરી છે. જ્યારે જિલ્લામાં મેં જાણ કરી અને તંત્ર દ્વારા તેમજ પોલીસ અને તંત્ર એએસપી સાહેબે તેમજ દરેકે મને સાથ આપ્યો છે અને મારી દીકરી મને પાછી મેળવાવી છે, તો હું તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. હિન્દુ જાગરણ મંચ પાટણના હર્ષદ ઠક્કરે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણને લઈ રાધનપુર અને હારીજના વિવિધ સંગઠનોએ આવેદનપત્રો આપી રાજ્યના ગૃહમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી. પાટણ જિલ્લા પોલીસે સંવેદનશીલ બની આ બંનેને પોલીસે ઝડપી લીધા છે. તાલુકાના સરકારપુરા ગામે એક વિધર્મી દ્વારા એક હિન્દુ સમાજની દીકરીનું અપહરણ કરીને લઈ ગઈ તે બાબતે અમે સૌ વિવિધ સંગઠનોએ આ બાબતે એક આવેદનપત્ર આપેલ, ત્યારબાદ હારીજ રાધનપુર મુકામે પણ આવેદનપત્રો આપવાના, અને આ આવેદનપત્રોના આધારે ગુજરાતના સીએમ એચએમ સાહેબ બંનેના આદેશથી અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી, એલસીબી એસઓજી રાધનપુર પોલીસની અને સમગ્ર મોરબી વિરમગામ ત્યારબાદ મુંદ્રાના લુણી ગામેથી દરિયા કિનારેથી આ દીકરીને બચાવી લેવામાં આવી અને પકડીને એના આરોપીને પણ લાવવામાં આવ્યા છે અને આજરોજ કોર્ટ સમક્ષ રજૂ કરવાના છે. અને પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ ગરીબ પીડિત પરિવારના આશીર્વાદ પણ પોલીસ સાથે કાયમી રહેશે અને પોલીસની કામગીરી બહુ સંવેદનશીલ બની અને સરસ કામગીરી કરી અને આ 3 મહિનામાં 3 દીકરીઓને પાછી અપાવી ગરીબ પરિવારોને. અને પાટણ પોલીસ તંત્ર સજાગ છે અને ગૃહમંત્રી સાહેબ આની પાછળ સતત આદેશો આપી રહ્યા છે અને આથી હિન્દુ સમાજ આ બાબતે બહુ ખુશ છે ગૃહમંત્રીના કામથી. કોરોના મહામારી અને લોકડાઉન બાદ ટ્રેનોની અવરજવર સમગ્ર દેશ સહિત પાટણમાં પણ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કેટલીક ટ્રેનો ચાલુ કરવામાં આવી છે, જેના ભાગરૂપે બાડમેર યશવંતપુરા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પાટણ કાસા ભીલડી લાઈન પર દોડાવવાનું નક્કી થતાં આજે આ ટ્રેન પાટણ રેલવે સ્ટેશને આવી પહોંચતા 8 મહિનાના લાંબા સમયગાળા બાદ પાટણના પ્લેટફોર્મ પર ટ્રેનનું આગમન થયું હતું. દર શુક્રવારે બાડમેરથી 3:45 કલાકે ઉપડતી આ ટ્રેન પાટણમાં 11 કલાકના સુમારે આવી પહોંચી હતી, જ્યારે મંગળવારે રાત્રિના 10:15 કલાકે યશવંતપુરાથી પરત બાડમેર જશે. આમ આ સાપ્તાહિક ટ્રેનનો લાભ પાટણના શહેરીજનોને દર શુક્રવાર અને મંગળવારે મળી રહેશે. શક્તિ, ભક્તિ અને ઉપાસનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે પાટણવાસીઓમાં મા જગદંબાની આરાધનાના આ પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા ગરબા ઉપર રોક લગાવી ગાઈડલાઈન મુજબ જ નવરાત્રી પર્વની ઉજવણી કરવા આદેશ જાહેર કર્યો છે. નવરાત્રી મહોત્સવને લઈ આતુબાઈ મહારાજે જણાવ્યું હતું કે પૂજન માટે સવારે 6:15 થી 10:13 સુધી શુભ મુહૂર્ત છે, ત્યારબાદ બપોરે 11:13 થી 12:15 સુધી અભિજીત મુહૂર્ત છે. આ વર્ષની નવરાત્રીમાં એક પણ પડતર દિવસ નથી. જય માતાજી. આવતીકાલે એટલે કે 17 તારીખથી મા ભગવતીના નવરાત્રી ચાલુ થાય છે. આ વખતે નવરાત્રી 9 દિવસની છે, એકે દિવસ પડતર નથી કે એકે દિવસ ઉડતી નથી. એટલે માતાજીના નવ દુર્ગાના જે આપણે સ્વરૂપો છે, બ્રહ્મચારી છે, સ્કંદમાતા છે, ચિત્રઘંટા છે, આ બધાના રોજ જુદા જુદા ઉપાસકોએ પૂજન કરવા જોઈએ. છેવટે કશું ના મળે
પણ પંચોપચારિક પૂજા પણ કરી અને માતાજીને ધૂપ જીભ નૈવેદ્ય ધરાવવો જોઈએ અને એ રીતે નવરાત્રિ પૂજા કરવા જોઈએ. આ વખતે નવરાત્રિની અંદર 18 તારીખ, 19 તારીખ અને 23 તારીખે સિદ્ધિયોગ છે. આ સિદ્ધિયોગ વિશેષ પ્રકારનો છે એટલે એની અંદર જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એનું લાખો ગણું પુણ્ય મળે છે એટલે આ દિવસો કોઈ ભૂલવું જોઈએ નહીં. બીજું 17 તારીખે સવારે 6 અને 15 થી 10 અને 13 સુધી શુભ મુહૂર્ત છે એને ઘટ સ્થાપન કરવું અને કદાચ સમયમાં અનુકૂળતા ન આવી હોય તો અભિજીત મુહૂર્ત જે 11, 13 થી 12 અને 15 સુધી જે મુહૂર્ત છે એ અભિજીત મુહૂર્ત કહેવાય અને મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન કરી અને માતાજીને આરાધના શરૂ કરી શકાય. અને જે કોઈ શક્ત પંથવાળા હોય એટલે કે શક્તિની ઉપાસના કરનારા હોય તેઓએ આ નવરાત્રિની અંદર ખરેખર ભજન કરવું જોઈએ. આ ભજન નવરાત્રિમાં રાત્રે જ કરવાનું છે કારણ કે રાત્રે જે ભક્તિ કરીએ છીએ એ ઠેઠ પરમાત્મા સુધી પહોંચે છે કારણ કે એના દેવ છે એ દૂર દૂર સુધી લઈ જાય છે. જે રીતે ચંદ્રમા બહુ દૂર હોય પણ છતાં એની શીતળતા આપણને અનુસરે છે એ જ પ્રમાણે આની અંદર જે ભક્તિ કરી નવરાત્રિ રાત્રિની અંદર જે ભક્તિ કરી છે એ સર્વદા ફળદાયી હોય છે અને એ રીતે આપણે નવરાત્રિ ઉજવવા જોઈએ અને ભક્તિભાવ કરવો જોઈએ એવી મારી અભ્યર્થના છે. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 2388 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે. પાટણ શહેરમાં કુલ 32 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 66 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 6 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા. શહેરનો કુલ આંક 759 પર પહોંચ્યો હતો. પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 17 કેસો નોંધવા પામ્યા હતા ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી. કોરોના પોઝિટિવ આવેલ તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. નવલી નવરાત્રિનું નવલું પર્વ હોય અને ઘટમાં દીપક જ ન પ્રજ્વલે એવું તે કેમ બને? માંડવીમાં બિરાજમાન આદ્યશક્તિને સન્મુખ પ્રગટ થતો દીવો અને એ પણ જ્યારે ઉતરેલા ઘડામાં બેસીને ઘડાની તિરાડમાંથી પોતાના પ્રકાશની શેરોને દુનિયા ભણી પ્રસરાવતો હોય તેવો ઘડો સાચે જ પાવનકારી બની જતો હોય છે. અને આવા જ પાવનકારી બની જતા ઘડાઓનું ઘડતર પાટણના માટીકામના કલાકાર પરિવારો એટલે કે ઓતિયા પરિવારોના ચાકડે થતું જોવા મળી રહ્યું છે. અત્યારે પાટણના કુંભકાર કલાકારો આવા કોતરણીવાળા અને લાલ ચટાક રંગનું આવરણ ચઢાવીને માતાજીની સન્મુખ મૂકવા માટે ઘડાઓને સજાવી ધજાવીને આખરી ઓપ આપતા જોવા મળી રહ્યા છે. જો કે ચાલુ સાલે કોરોના મહામારીને લઈ જોઈએ તેટલા પ્રમાણમાં ગરબાઓનું વેચાણ થઈ રહ્યું નથી. તેમ છતાં ગત વર્ષ કરતાં ચાલુ સાલે ભાવમાં 10% વધારો જોવા મળ્યો છે. પાટણના વિશ્વવિખ્યાત પટોળાની જેમ ઉતિયા પરિવારો દ્વારા બનાવવામાં આવતા માટીના રમકડા પણ વિશ્વવિખ્યાત બન્યા છે. ત્યારે આ ઉતિયા પરિવારો દ્વારા પ્રસંગોપાત વિવિધ માતાજીની મૂર્તિઓ સહિત માટીના ગરબાઓને પણ સુંદર ઓપ આપતા હોય છે. ત્યારે ચાલુ સાલે નવરાત્રિને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આ ઉતિયા પરિવારો માટીના ગરબા બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે ચૈત્રી નવરાત્રિ કરતા આસો નવરાત્રિમાં માટીના ગરબાનું વેચાણ વધુ થતું હોય છે. માટીના ગરબા પટેલ, પ્રજાપતિ, ઠાકોર અને રાવળ સમાજમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ માટે બાધાના ગરબા તરીકે વધુ વપરાતા હોય છે. જેની કિંમત 70 રૂપિયાથી માંડી 300 રૂપિયા સુધીની હોય છે. અને આસો નવરાત્રિના 7મ, 8મ અને 9મના નવરાત્રિના દિવસે ગરબાનું વધુ વેચાણ થતું હોવાનું જીતેન્દ્ર ઓતિયાએ જણાવ્યું હતું. પાટણના પ્રખ્યાત માટીના રમકડા અમારો વારસાગત ધંધો છે અને અમારો સિંહલાલ વાટિયા, રણછોડદાસ વાટિયા, ભોગીલાલ વાટિયા, જીતેન્દ્ર વાટિયા, પ્રેમેન્દ્ર વાટિયા, કશ્યપ વાટિયા એમ વર્ષો 7 પેઢીથી આ ધંધો અમારો ચાલ્યા આવે અને વારસાગત છે અને વર્ષોથી અમે આ ગરબા બનાવીએ છીએ.
પણ આ વખતે અમે પણ ગરબા તો બનાવ્યા છીએ ગરબામાં જેટલા અમારે વેચાણ થાય છે એ પ્રમાણે, પણ આ વખતે કોરોના મહામારીના કારણે કેટલું વેચાણ થાય એનું નક્કી નહીં, છતાં અમે અમારું કામ કરીને અમે તૈયાર રાખીએ છીએ કે આવનાર સમય અમને બતાવશે કે અમારા કેટલા ગરબા ભક્તો લઈ જાય છે, કારણ કે માતાજીના ગરબા લોકો માતાજીની માળીમાં માથે લઈને ફરે છે, કોઈ એમને એમ સ્થાપન કરીને કરે છે, કોઈ મંદિરમાં મૂકીને કરે છે ગરબાની સ્થાપના કરે છે, કોઈ ઘરે પણ કરે છે સ્થાપના, જે જાહેર ગરબા થવાના નથી તો એમાં અમારા ઓછા ગરબા વેચાયું અમને લાગે છે. શું નામ આપણું? જીતેન્દ્ર વાલિયા, સાથે મારા ભાઈ નાનાભાઈ કેમેન્દ્ર વાલિયા સાથે મળીને કામ કરે. ગરબા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાએ પણ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. અમે લગભગ તો વર્ષોથી ચાલી આવી છે, પણ હું પહેણીના ત્યાંથી 20-25 વર્ષથી આ હું જ કરું અને મારા ઘરના બધા મળીને બધું કરીએ. એમાં ગણપતિ વખતે સિઝન હતી ગણપતિ, પછી દશામાં જન્માષ્ટમી અને મૂર્તિઓ બનાવીએ રીતે. આ હવે નવરાત્રિ આવી એટલે અમે ગરબાનું કામ ચાલુ કર્યું, એટલે અમે અલગ અલગ બધા ગરબા બનાવીએ છીએ નોવેલ્ટી ને એવા. હવે ગરાકી કેવી રહી હવે બે દિવસમાં ખબર પડશે, અને કોરોના હિસાબે અમારે 2-3 સિઝન તો ઓછી જ અમારે ચાલી હતી. હવે નવરાત્રિનું કેવું ચાલે, માતાજીની કંઈક વસ્તી કરે તો ગરબા વેચાણ થાય. તમને કેવું લાગે છે આમ કે ભાઈ વેચાણ થશે કે ઘટાડો કે વધારો? અમને તો એવું લાગે છે કે સરકારે એમ કે પરમિશન આપી, પણ જે પહેલાં ચાલતું હતું એટલું હવે ચાલતું નહીં, એટલે અમે હવે ઘર ઘર દીઠ લઈ જાય ગરબા. મહેલાપુરમાં તો 1-2 ગરબા નાના નાના લઈ જાય, એટલે ઓછા ગરબા વેચવાની શક્યતા છે. શું નામ આપણું? રક્ષાબેન હેમેન્દ્ર વતી. શું ભાવના ગરબા છે અને કેટલા સુધીના તમે વેચાણ? અમારે 50 માંડીને 300 સુધીના ગરબા બનાવીએ છીએ, અને સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નવરાત્રિ પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ. હિંગડા ચાચર ચોકમાં આરતી અને પૂજા અર્ચના માટે મળી પરમિશન. સરકારી ગાઈડલાઈનનો ફરજિયાત કરવાનો રહેશે અમલ. પાટણના રાજમહેલ રોડના વૃક્ષોની હરાજીને લઈ સર્જાયો વિવાદ. વિપક્ષના નેતા ભરત ભાટિયાએ નિયમ મુજબ હરાજી કરવા કરી રજૂઆત. પાલિકા દ્વારા વૃક્ષ કટિંગની કામગીરી કરાઈ શરૂ. પાટણના ઉતિયા પરિવારોના કુંભકાર કલાકારો દ્વારા માતાજીના ગરબાને અપાઈ રહ્યો છે આખરી ઓપ. પ્રથમ પુત્ર પ્રાપ્તિ માટે કાઢવામાં આવે છે માતાજીના માટીના ગરબા. રૂપિયા 70 થી માંડી 300 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે ગરબા. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.